અમૃતસરી દાળ બનાવવા જઈ રહ્યું છે. આ અમૃતસરી દાળને લંગરવાળી દાળ પણ કહે છે. તમે નોર્થ ઇન્ડિયામાં કે ગુરુદ્વારમાં ગમે ત્યાં જાઓ ત્યાં તમને આ દાળ જરૂરથી જોવા મળશે. તો ચાલો આજે આપણે બનાવીએ અમૃતસરી દાળ. અમૃતસરી દાળ બનાવવા માટે બે દાળ લેવાની હોય છે, કાળી અડદની ફોતરાવાળી દાળ અને ચણાની દાળ. જો કાળી અડદની ફોતરાવાળી દાળ એક કપ હોય તો ચણાની દાળ અડધો કપ લેવી, એટલે જે દાળ અડદની લીધી હોય એનાથી અડધું માપ આપણે ચણાની દાળનું લેવાનું છે. હવે આ દાળને સ્વચ્છ પાણીથી ધોઈ અને આપણે તેને અડધોથી પોણો કલાક પલાળી રાખવી, અને પલાળ્યા પછી આપણે તેને કુકરમાં બાફવા મૂકવાની છે. આ દાળને પલાળી રાખશું તેથી દાળ ચડી પણ જલ્દી જાય અને સરખી રીતે બફાઈ જાય છે. હવે આપણે તેમાં મીઠું નાખશું અને મીઠું નાખ્યા બાદ તેમાં ચપટી હળદર નાખી અને તેને આપણે 4-5 વિસલ થાય તે રીતે બફવાની છે. હવે આપણી દાળ બફાઈ ગઈ છે. આ અમૃતસરી દાળનો આપણે વઘાર કરશું. અમૃતસરી દાળ એટલે આમ જોવા જાઓ તો પંજાબી દાળ, અને પંજાબી દાળમાં ઘી તો હોય જ, પણ અહીંયા મેં ઘી અને તેલનો મિક્સ વઘાર કર્યો છે. એટલે મેં 2-3 ચમચા તેલ લીધું છે અને તેમાં 1 મોટો ચમચો ઘી નાખ્યો છે. જો તમને ઘીનો ટેસ્ટ જ ભાવતો હોય તો 1 ઘીનો પણ વઘાર આ દાળમાં કરી શકો છો. હવે તેલ થોડુંક ગરમ થાય એટલે તેમાં આપણે જીરાનો વઘાર કરવાનો છે, અને આ દાળમાં ફક્ત આપણે જીરાનો જ વઘાર કરીએ છીએ. જીરું થોડુંક તતળે એટલે તેમાં આપણે હિંગ નાખશું અને હિંગ થોડી ચડિયાતી નાખવી. હવે આપણે દાળ બાફવામાં પણ ચપટી હળદર નાખી છે એટલે થોડીક વધારે હળદર અહીંયા વઘારમાં પણ નાખશું, અને થોડાક સૂકા મરચાંના કટકા નાખશું. હવે ત્યારબાદ આપણે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાખશું અને આ ડુંગળી થોડી ગુલાબી થાય ત્યાં સુધી તેને સાતળવી. આ ડુંગળી થઈ જાય ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા ટમેટા નાખવા અને ડુંગળી અને ટમેટાને આપણે થવા દેવા. આપણે દાળમાં તો મીઠું નાખ્યું છે, પણ અહીંયા ડુંગળી અને ટમેટાના ભાગનું પણ થોડુંક મીઠું નાખશું અને તેને થવા દેશું. આપણે ડુંગળી અને ટમેટા એકદમ ગળી જાય ત્યાં સુધી થવા દેવાના છે. હવે તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખી અને તેને સાતળવાની છે. આ દાળ થોડી તીખી હોય છે તેથી આદુ મરચાંની પેસ્ટ પણ સરખા પ્રમાણમાં નાખવાની છે. હવે આદુ મરચાંની પેસ્ટ નાખ્યા બાદ તેમાં લાલ મરચું નાખવું તેથી તે દાળનો કલર સરસ આવે, અને આ લાલ મરચું નાખ્યા પછી તેમાં થોડુંક મસાલા બળી ન જાય એ રીતે 1-2 ચમચી પાણી નાખવું, અને એ પાણી નાખ્યા પછી જરાક પાણી ઉકળી જાય ત્યારબાદ જ તેમાં બાફેલી જે દાળ આપણે હતી એ નાખવાની છે. આ દાળને આપણે પલાળી રાખી છે એટલે તમે જોઈ શકો છો કે 4-5 વિસલમાં કેવી સરસ બફાઈ ગઈ છે. હવે આપણે આ દાળ નાખીને તેને સરખી ઉકળવા દઈએ. હવે આ દાળને આપણે ઢાંકીને ધીરા તાપે ઉકળવા દેવાની છે. તમે જોઈ શકો છો કે આપણી દાળ ઉકળી ગઈ છે. આ દાળને આપણે 10-1 મિનિટ ઉકાળશું તો વધારે સરસ સ્વાદ આવશે, તેથી તેને ઉકળવા દેવી જરૂરી છે. આપણી આ દાળ ઉકળી જાય એટલે છેલ્લે તેમાં ઉપરથી ઘી નાખો. તો તૈયાર છે આપણી અમૃતસરી દાળ. આપણે તેને કોથમીર નાખીને સર્વ કરશું. આ દાળને તમે રાઈસ અથવા પરાઠા સાથે પણ લઈ શકો છો. મિત્રો, તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરી અને મને કોમેન્ટ બોક્સમાં તેના વ્યૂ જરૂરથી જણાવજો. જો તમે મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો આવા અવનવા વિડીયો જોવા માટે.